मॉर्निंग स्टूडेंट्स, उड़ान विद्यालय विषय पर्यावरण पाठ 18 गाम गाम ना पानी એમાં આપણે પાઠની વાર્તા સમજી ગયા, પાણીનું મહત્વ પણ સમજી ગયા અને પુસ્તકમાં એને પૂરતા પણ જોઈ લીધું. તો હવે આપણે જોઈએ અઘરા શબ્દો. પહેલા અઘરા શબ્દો પહેલા પણ કહ્યું હતું અને ફરી કહું છું કે અઘરા શબ્દ એટલે કે જેની જોડણી તમારે ધ્યાનમાં રાખવાની છે, જેના કારણે તમારા લખાણમાં જોડણીની ભૂલ ના થાય. તો એ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની, જેમ કે પહેલું છે દુષિત, દને દીર્ઘઉ, સષત્વનો સ અને એને અસ્વય કરવાની છે. ત્યારબાદ છે વોટર પાર્ક, તેના ઉપર કના માથે રેફ કરવાનું છે. ત્યારબાદ છે મેડમ, મે એટલે તમે માત્રા કરો છો એ ટાઈપનું નથી કરવાનું, અહીંયા આ રીતે કરવાનું છે. ત્યારબાદ છે કરકસર પૂર્વક, અને દીર્ઘઉ અને વના માથે રેફ. ત્યારબાદ છે ક્લોરિન, ક લને જોડી દેવાનું છે અને કાનો માત્રા અને લને અસ્વય કરવાની છે. ત્યારબાદ છે ટાઇફોઇડ, તેમાં ફને કાનો માત્ર લઈશું. ટ્યુબવેલ, તો ટને ય જોડી અને યને દીર્ઘઉ કરવાનું છે. ત્યારબાદ છે ફટ કડી, ફટ કડી. ત્યારબાદ છે ઓવરહેડ, અંડરગ્રાઉન્ડ, તો આના માંથી મીંડું ગને વિધિ કરવાની અને ન ડને જોડી દેવાનું છે. ત્યારબાદ છે સજીવ સૃષ્ટિ, સને નીચે રેફ, ષટકોણના શને ટ જોડી અને એને હસવે કરવાની છે. ત્યારબાદ છે વસ્તી વધારો, બરાબર સળધો તને જોડી દેવાનું છે અને વધારો. ત્યારબાદ આ જોઈએ આપણે અઘરા શબ્દો. ત્યાર પછી બાળક મિત્રો આપણે જોવાના છે વિકલ્પો. તમને પરીક્ષામાં વિકલ્પો જુદા જુદા આપેલા હશે નીચે, બરાબર એમાંથી તમારે સાચો ઉત્તર શોધી અને લખવાનો છે. અહીંયા આપણે સીધા જવાબ જ લખેલા છે, બરાબર. તો અહીંયા આપણે પહેલું છે આપણી માટલામાંથી પાણી સાના વડે લેવું જોઈએ. તો આપણા ઘરે માટલું હોય તો આપણે સેના વડે પાણી લઈએ છીએ બાળક મિત્રો? ડોયા વડે. તો આપણો જવાબ આવશે ડોયા વડે. વોટર પાર્કમાં સાનો વધુ બગાડ થાય છે? વોટર પાર્કમાં સાનો વધુ બગાડ થાય છે? તો કે પાણીનો, કારણ કે બધા રમતો રમવા માટે કેટલું પાણી વાપરીએ અને પછી પાણી બધું વેસ્ટ જ જાય ને, તે પાણીનો પછી નિકાલ કરી દેતા હોય લોકો. અને ઘણા લોકો એવા પણ હોય છે કે જેને પીવાનું પણ પાણી નથી મળતું હતું. આપણે પાકની વાર્તામાં આ જોઈ ગયા હતા. અંજુ મેડમના ઘરે સ્મિત કયા સમાચાર જાણ્યા? તો કે અંજુ મેડમના ઘરે સ્મિતે એ સમાચાર જાણ્યા કે એમના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે. જ્યારે સ્મિત ટીવી જોતો હતો અને અંજુ મેડમ પેપર એટલે કે સમાચાર પત્ર વાંચી રહ્યા હતા, ત્યારે એમાંથી એમને આ સમાચાર સાંભળ્યા. ઝાડા ઉલટી થાય ત્યારે પાણી સાથે કયા પદાર્થોનું મિશ્રણ કરીને પીવું જોઈએ? તો જ્યારે આપણને ઝાડા ઉલટી થાય ને બાળક મિત્રો, તો આપણે મીઠું અને ખાંડ એ પાણીમાં નાખીને પીવું જોઈએ. અને બંને કેટલી માત્રામાં લેવું જોઈએ એ પણ આપણે જોયું હતું કે ભાઈ એક ચમચી ખાંડ અને મીઠું ચપટી એટલી જ ખારાશ હોવી જોઈએ કે જેટલી આપણી આંખોની ખારાશ પકતા પણ ઓછી હોવી જોઈએ. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન કયું છે? તો કે પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન વરસાદ છે. આગળ બીજો વિકલ્પ છે દૂષિત પાણી પીવાથી થતો રોગ કયો છે? તો ગંદુ પાણી પીએ તો આપણને કયો રોગ થાય? તો કોલેરા. ગંદા પાણીમાં થતા મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? તો બાળક મિત્રો આ તમને જો ખ્યાલ ના હોય તો ગંદા પાણી આપણે ખાબો જીવું કે ગંદુ પાણી ક્યાંય ભરેલું હોય ને તો એની અંદર મચ્છર થાય છે. કયા? માદા એનિફિલિસ મચ્છર. અને એની માદા એનિફિલિસ મચ્છર હોય ને એને કરડવાથી આપણને મેલેરિયા નામનો રોગ થાય છે. પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે, બરાબર, તો એનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. શૌચક્રિયામાં શૌચાલયમાં શૌચક્રિયા કર્યા પછી, હવે આમાં તમને કોઈ પણ વિકલ્પ આપેલો હોય એટલે આપણે અહીંયા ત્રણ વિકલ્પ લખ્યા છે, તમને એમાંથી કોઈ પણ વિકલ્પ આપેલા હોય જુદા જુદા એમાંથી આમાંથી ત્રણમાંથી ગમે તે લખો એ સાચો ગણાય. કે પાણી રેડવું જોઈએ, હાથ પગ સાબુથી ધોવા જોઈએ, શૌચાલયને સાફ કરવું જોઈએ. ત્યારબાદ
અહીંયા આપણને ખાલી જગ્યા આપણને આપી છે આગળ કે પાણી એ આપણી ખાલી જગ્યા સંપત્તિ છે. તો પાણી એ આપણી કુદરતી સંપત્તિ છે. પાણી આપણને કુદરતી રીતે મળે છે એટલે તે આપણી કુદરતી સંપત્તિ છે. ટાઇફોઇડ ખાલી જગ્યા દ્વારા ફેલાતો રોગ છે. તો ટાઇફોઇડ એ પાણી દ્વારા ફેલાતો રોગ છે. પાણી વિના આપણું ખાલી જગ્યા શક્ય નથી. શું શક્ય નથી બાળક મિત્રો? તો જીવન. પાણી ના મળે તો આપણે જીવી શકીએ? ના જીવી શકીએ. ખાલી જગ્યા ક્રિયા પછી હાથ પગ પાણીથી ધોવા જોઈએ. તો આપણે હમણાં જોયું વિકલ્પોમાં કે ભાઈ શૌચ ક્રિયા કર્યા પછી આપણે હાથ પગ પાણીથી ધોવા જોઈએ. મોટા શહેરોમાં પાણી જંતુરહિત બનાવવા માટે તેમાં ખાલી જગ્યા વાયુ પસાર કરવામાં આવે છે. તો કયો વાયુ પસાર કરવામાં આવે છે બાળક મિત્રો? ક્લોરીન. તો આ પ્રમાણે તમારા પાઠ્યપુસ્તકમાં બીજી પણ કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે. તો એ પ્રમાણે તમારે ખાલી જગ્યાઓ તૈયાર પણ કરવાની અને તમારા નોટબુકમાં લખવાની રહેશે.